मित्रों आजनो बिजनेस आइडिया एवो हूँ तमने जणावीश के जेमा तमारे रोकाण तो नहीवत छे पण साथे साथे पहला अथवा बीजा दिवस थी तमारी कमाणी शुरू थई जशे ग्राहकी तमने लागी जशे एनी मारी गेरंटी। पण वीडियो छेक सुधी जोई लेजो मित्रों, तमे बे त्रण मिनिट रील सोची जोजो बराबर, पतली कमरिया जोई जोईने एमां पण काई तमारू भलू के मारू भलू नथी थयुं, आ जोशो तो कंईक जिंदगीमां नवुं सीखी लेशो। तो चालो मित्रों वधारे समय बर्बाद ना करता वीडियो शुरू करिए। मित्रों हूँ तमने धंधानी जग्या पण जणावीश, कई रीते करवो ए पण जणावीश, अने तमारे शुं स्ट्रेटेजी अपनावी के जे बीजा करता अलग पड़े ए पण हूँ तमने जणावीश। तो छेक सुधी मित्रों ध्यानथी सांभळजो। हवे वात करी आपणे के तमारे दुकान शेनी खोलवानी छे, क्या एरियामां खोलवानी छे, दुकान खोलवा माटे शुं जरूर पड़शे। वात करीए कि ज्यारे तमे दुकान खोलवानो विचार आवे, सौथी पहला तो तमारे मित्रों दुकान जे छे एनी बार जग्या जोवानी छे, कारण के बार टेबल नाखीन बेसाय एवुं होय तो एवी जग्या तमारे खोजवानी छे, एवी जग्या तमारे गोतवानी छे। अथवा जो त्यां जग्या न होय तो थोड़ीक बार ओछी जग्या होय तो दुकान तमारी मोटी होवी जोईए, तो त्यां पण तमे अंदर लोकोने बेसाड़ी शको। आ सौथी पहली रिक्वायरमेंट छे कि दुकान आ प्रकारे होवी जोईए। नंबर बे ऊपर छे कि दुकान तमे बे जग्याए ज करी शको। पहलू छे मित्रों, तमे लाइब्रेरी होय गमे त्यां लोको वाँचवा आवता होय, अत्यारे जो तमे घणी बधी जग्याए मित्रों लोको वाँचवा जाय छे, परीक्षानी तैयारीओ करवा जाय छे, ए जग्याए दुकान खोली शको आजूबाजू सामे। अने बीजू छे कि कॉलेजनी आजूबाजू सामे पाछळ दुकान खोली शको। आ बे जग्याए वधारे पड़ती तमे कहेवाय कि 90% चांसीस छे कि तमारी ग्राहकी रोज लागशे, तो त्यां तमे आ दुकान खोली शको छो। बे वात थई गई। ત્રીજી વાત કે દુકાન તમે કરશો શેની, મિત્રો તમારે સરસ મજાનું નાસ્તાનું કેફે બનાવવાનું છે, અને કેફેમાં કયો નાસ્તો રાખવાનો એ પણ તમને કહી દઉં, બીજા કરતાં અલગ કરશો તો જ આગળ આવશો। સૌથી પહેલા તો છે મિત્રો સરસ મજાના મેથીના થેપલા, મેથી અને કોથમરીવાળા સરસ મજાના થેપલા। બીજા નંબર ઉપર છે તમારે રાખવાનો છે બટેટાનો છૂંદો। ત્રીજા નંબર ઉપર સમોસા પફ બંને આવી જાય। ચોથા નંબર ઉપર તમે ગણો મિત્રો તો એવો એક નાસ્તો રાખો ભીનો કે જે લોકોને મન ભાવતી વસ્તુ હોય, જેમ કે બટેટા ભૂંગળા હોય, અથવા જેથી લોકોનું પેટ ભરાઈ શકે। તમે પૌવા રાખી શકો છો, સાબુદાણા ખીચડી પણ રાખી શકો છો। આવી બધી ચીજ વસ્તુ એવી છે કે જેમાં રોટલી ભાખરીની તમારે જરૂર નથી પડતી, પણ લોકો ખાઈને પેટની સંતુષ્ટિ અનુભવે છે અને લોકો એટલા ખાય પણ છે, બરાબર। આ થઈ તમારી ધંધાની વાત કે શું તમે રાખશો એ, બરાબર। બધી ખબર પડી ગઈ કઈ જગ્યાએ ખોલવાની અને કઈ રીતે તમારે દુકાન લેવાની અને શું શું તમારે નાસ્તામાં રાખવાનું। હવે કમાણી કઈ રીતે થશે એ તમને સમજાવું। જ્યારે પણ અત્યારના લોકો જે વાંચવા માટે આવતા હોય મિત્રો લાઇબ્રેરીમાં, એ લોકો સવારે ભૂખ્યા પેટે નીકળી જતા હોય, અથવા જે અલગ બાર ગામડામાંથી આવીને અહીંયા રહેતા હોય એને રાંધવાનો સમય હોતો નથી, તો એ લોકો તમારી દુકાને આવીને નાસ્તો કરશે, જેનો સીધો પ્રોફિટ બેનિફિટ તમને મળશે અને સારી એવી તમારી દુકાન ચાલશે। અને બીજા નંબર ઉપર છે કે જે લોકો મિત્રો કોલેજ કરતા હોય અને ખાસ કરીને નાસ્તાના શોખીન હોય એ પણ તમારી દુકાને આવશે અને પોતાની જીએફ બીએફ સાથે આવશે અને વાતો કરતાં કરતાં કાંઈક ને કાંઈક નાનો મોટો નાસ્તો કરશે। પણ ખાસ મિત્રો એને બેસવાની જગ્યા હોવી જોઈએ, કારણ કે જે કપલ હોય અથવા જીએફ બીએફ હોય એ કોઈ દિવસ ઊભા ઊભા આવી રીતે નાસ્તો નહીં કરે, નિરાતે બેસીને નાસ્તો કરવા જોશે, વાતો કરવા પણ જોશે। તમારો સરસ મજાની ખુરચી ટેબલ મળી જાય, એક નંબર નાસ્તો મળી જાય, ધીમું ધીમું રોમેન્ટિક સોંગ વાગતું હોય તો એને પણ બિલકુલ મોજ આવી જાય, અને જ્યાં સુધી એ ત્યાંથી ઊભા નહીં થાય ત્યાં સુધી કંઈક ને કંઈક ખા ખા કરશે, અને તમારે તો મિત્રો ખબર જ છે કંઈક ખાશે એટલે બિલ ચડતું જશે। તો આ પ્રકારે મિત્રો એક નાનકડો ધંધો તમે કરી શકો છો, અંદર સાથે મિત્રો ચા ને એ તો કોફીને તો તમે રાખી શકો છો, એ તો કંઈ નાની મોટી વાત નથી, પણ આટલું કીધું એ તમને ખાસ કરવાનું છે। જો ધંધો રાગે ન પડે મિત્રો તો વિડીયો ઉપર આવીને કમેન્ટ કરી જાજો, પણ તમારો સ્વભાવ સારો હોવો જોઈએ, વ્યવસ્થિત રીતે લોકોને આવકારવા જોઈએ, અને ખાસ કરીને તમે જે બોર્ડ બનાવો મિત્રો એની બહાર નીચે એક લખાવજો મોટા અક્ષરે, આવો વધારો, બરાબર, એટલે લોકોને જે માન સન્માન સાથેનો આવકારો તમારા કીધા વગર જ મળી જશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, વંદે માતરમ સાહેબ।